નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે વિશેષમાં જોઈશું સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સના આંગણે ગાંધીજીની 150મા વર્ષની ઉજવણી દ્વારા કાલાંજલિ. અમદાવાદની શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ખાતે મહાત્મા ગાંધીની 150મી શારદ શતાબ્દી નિમિત્તે કલા પ્રદર્શન યોજાયેલ છે, જે 3 ઓક્ટોબર સુધી જોઈ શકાશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ખ્યાતનામ ચિત્રકાર અમિત અંબાલાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંયુક્ત શિક્ષણ કમિશનર એચએન ચાવડાએ ખાસ હાજરી આપેલ. પ્રસ્તુત કલાકૃતિઓ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સર્જાયેલ અભિવ્યક્તિઓમાં મહાત્મા ગાંધીજીની જીવનયાત્રાના અને પ્રસંગો સાંપ્રિત સમયના કલા પ્રવાહ અને અભિગમોને વણી લેવાયા છે. આજના યુગમાં યુવા પેઢી ગાંધીજીના જીવન મૂલ્યો અને આચરણોને કઈ રીતે મૂલવે છે તે રસપ્રદ રીતે નાના મોટા માપના અને વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જેમાં 150 જેટલા ચિત્રો, 40 જેટલા પોસ્ટર, 25 જેટલા ફોટોગ્રાફ્સ અને એક વિશાળ ગાંધીજીનું સ્કલ્પચર ઇન્સ્ટોલેશન પ્રદર્શિત કરવામાં આવેલ છે, જે દ્વારા મહાત્મા ગાંધીની એક વિશિષ્ટ સ્વરૂપે કાલાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ બની રહેશે. શેઠ સીએન વિદ્યાવિહાર 108 વર્ષ કરતાં વધુ સમયથી ગાંધી વિચારો સાથે ઉત્તમ કેળવણી આપતી એક શૈક્ષણિક સંસ્થા છે, અને એને અનુરૂપ જ અત્યારે ચાલી રહેલા ગાંધીજીના 150મી જન્મજયંતિ વર્ષને ભાગરૂપે આખા વર્ષ દરમિયાન વિદ્યાવિહારની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી હતી, અને જેના દ્વારા બાળકોમાં ગાંધી મૂલ્યોનું સ્થાપન થાય, ગાંધી વિચારોનું સ્થાપન થાય. અને એના ભાગરૂપે જ આજે પણ શેઠ સીએન ફાઇન આર્ટ્સ કોલેજમાં બાળ કલાકારો દ્વારા એમના કૌશલ્યો પ્રદર્શિત કરતું હોય, એની સાથે ગાંધીજીના પ્રેરક પ્રસંગો ચિત્રો દ્વારા, પેઇન્ટિંગ દ્વારા, ચાર્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અને એ કાર્યક્રમમાં આજે આંતરરાષ્ટ્રીય કલાકાર અમિતભાઈ તેમજ સંયુક્ત શિક્ષણ કમિશનર શ્રી પણ ઉપસ્થિત રહી બાળકોની આ કલાને બિરદાવી હતી. અમારા પ્રાધ્યાપક મિત્રો પણ એમને પ્રોત્સાહન આપવામાં પાછા નથી પડતા, પણ એ કલાના માધ્યમથી ગાંધી વિચારોને પ્રસરાવે છે, અને એને અનુરૂપ જ આ ભાગ હતો. બાળકોના મૂલ્યોનું ઘડતર થાય, બાળકોમાં ગાંધીજીના વિચારોનું આચરણ થાય, એ જ આ કાર્યક્રમનો હેતુ હતો.
મારું નામ રતિલાલ કાંસોદરિયા છે. હું સેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યો છું. આજનો અઢળક ખુશીનો દિવસ છે. શારદ શતાબ્દી એ પૂર્ણ થવાની છે એના એક દિવસ અગાઉ, એટલે કે 1 ઓગસ્ટે અમે આ સંસ્થાની અંદર એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓએ 150 જેવા પેઇન્ટિંગનું એક સરસ મજાનું આયોજન કરીને ગોઠવા છે. પોસ્ટર્સ છે, ગાંધીજી અને સંસ્થાઓ જુદી જુદી છે એ સંસ્થાઓના ફોટોગ્રાફીવાળા પિક્ચર્સ પણ મૂક્યા છે. એ સાથે ગાંધીજીની હાઇટ મુજબ, ગાંધીજીની અંદર અને બહારની જે વિશ્વવ્યાપી હાઇટને અમે પ્રગટ કરવા માટે આ જે સ્કલ્પચર મારી પાછળ છે એ સ્કલ્પચરનું અમે નિર્માણ કર્યું છે, જેની અંદર ગાંધીજીનું જીવન અને એમના જોડાયેલા, એમની સાથેના જોડાયેલા મૂલ્યોને અમે સરસ રીતે પ્રગટ કર્યા છે, જેથી કરીને આજની પેઢી સમજે કે ગાંધીજી આટલા ઊંચાઈ કેમ એની હાંસલ થઈ હતી. તો ગાંધીજીએ અમુક જે ખાસ જે નરસિંહ મહેતાના ભજનમાંથી પ્રાપ્ત કરેલા જે મૂલ્યોને એને એ આ સરસ રીતે ગ્રાહ્ય કર્યા હતા અને જીવનની અંદર એને ચપોચપ એને જીવ્યા હતા. આ વાતને અમે પ્રગટ કરવાના હેતુથી આ વિશાળકાય એક્ઝિબિશન અને આ પ્રકારની આર્ટ ઇફેક્ટ પ્રગટ કરવામાં આજે અમે ખૂબ ખૂબ હર્ષ અનુભવી રહ્યા છીએ. અમે સમાજના હર પહેલુંમાંથી કહીએ કે તમે વાંચન કર્યું હશે પણ તમે એક શબ્દને જ્યારે આકાર લીધેલો તમે જોવા આવવું હોય તો સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં આપ અવશ્ય પધારો. આપ ખૂબ ખૂબ ખુશ થઈને આ શારદ શતાબ્દી હંમેશા તમને યાદ રહેશે એવો આ માહોલ અમે દુનિયાને પીરસી રહ્યા છીએ. ધન્યવાદ.